હિન્દુત્વ નો ખરો મતલબ શું ભાઈ? બોલ, શું નામ છે તારું? હિન્દુત્વ નો ખરો મતલબ શું? બોલ, મને નામ કે તારું. બોલ ભાઈ, હિન્દુત્વ એટલે શું? ભાઈ પૂછું છું તમને, આમ આમ નથી કરવાનું કેતો. બોલો, હું હિન્દુત્વ એટલે શું? હિન્દુત્વ એટલે શું મને કહેવાય? વાત સાંભળો ભાઈ, કવિ તમે કહો. આપણે હિન્દુત્વ એટલે કોઈ ન, તમે અને અમે ઉપલબ્ધ થવાની ગાય માતા, તમે કોઈ અન્ય કરે તો અને તેમ ન થાય. બરાબર, અહીંયા ગાયો રખડે છે એનું શું ગામમાં? આખલાઓ રખડે છે એનું શું? પોતાની મરજી. નહીં નહીં, એ હું છે તો પછી અન્યાય નથી થતો એ ગાયો જોડે? તો લેવા આપડે બધા એક એક બાંધી હાલો ઘેર. ના ના, મારે ઘેરે છે, આઠ ગાયો છે, એક બે નહીં, આઠ ગાયો છે મારે ઘેરે. પણ આ બધી રખડે છે એ હું છે તો એ ગાયો નથી? અને તમે કયો છો ગાયો અમે અન્યાય ના થવો જોઈએ? કોઈ નથી કરતું ભાઈ, આ આખલા ઘાસ ખાય છે, આ કોથળીઓ ખાય છે, એવું છે અન્ય નથી તો ગાયો? આજે અન્ય તો એ બધો થાય છે સાહેબ, પણ આને એવું અમારે જવા મળ્યું કે આ ભાઈ ની ગાઉ ચાલતા છે, ઠોકી દીધી ગાડી. તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. આ હું તમને વંચાવું, વાંચો, જાહેરમાં તમે વાંચો, આ કેટલા જણા આવ્યા છો તમે? એને મેસેજ લખેલા છે, વાંચો સાહેબ. વાંચ્યું છે, પણ આપણે એવું છે કે ભાઈ કોઈ પણ હિન્દુત્વ નો મતલબ થાય હિન્દુ એટલે સહિષ્ણુ પ્રજા, હિન્દુ એટલે કુદરતને પ્રકૃતિને પૂજવા વાળી પ્રજા. બરાબર છે, એમાં ગાય આવી જાય ને ભૂંડે આવી જાય, કોનો કોને ન થવું જોઈએ. બરાબર છે, હિન્દુત્વ એટલે શું? કે મારામાં ઈશ્વર છે, આનામાં ઈશ્વર છે, નીચે આ કીડી ફરે છે ને એનામાં ઈશ્વર છે, આ નામ હિન્દુત્વ કહેવાય. એક લૂપ ખોટી કોઈને આમ ખોટી રીતે મારી દે ને પછી પોતાની જાતને બચવા એમ કે ગાય ઉપર ચડાઈ હતી. કઈ ગાય? લ્યો મને બતાવો, ગાય ઇન્જર્ડ થઈ હોય તો પોતા.